મળી તાલુકાના રાજસિંહપર ગામે સરકારને સદબુદ્ધિ આપે તે માટે ખેડૂતોનો યજ્ઞ. આજે મૂડી તાલુકાના રાજસિંહપર ગામે શિવ મંદિરના પટાંગણમાં હોમાત્મક યજ્ઞનું આયોજન ખેડૂતો વતી કરવામાં આવેલ હતું. મૂડી તાલુકાના પાક વીમાના આંકડા ખેડૂત એકતા મંચ દ્વારા જાહેર આવેલ હતા અને સરકારને ચેલેન્જ આપી ભીષ્મ લીધેલ, જેનો જવાબ સરકાર દ્વારા હજુ સુધી આપવામાં આવેલ નથી. ત્યારે ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂતોને પાક વીમા બાબતે હિસાબો જાતે કરી શકે તે માટે અને પાક વીમો તાત્કાલિક ખેડૂતોને ચૂકવી આપે અને ન ચૂકવે તો આગામી સમયમાં આંદોલન કરી રણનીતિ ઘડવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ખેડૂતો વતી યજ્ઞ કરીને ભગવાનને પ્રાર્થના કરી હતી કે આ સરકારને આપ મહાન દેવતા સદબુદ્ધિ આપો તો આ સરકાર અમારો હાલ હેક્ટર દીઠ 46,000 રૂપિયા વીમો પેટે બાકી નીકળે છે તે અમોને તાત્કાલિક ચૂકવી આપે તેવી પ્રાર્થના સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા, રામકુભાઈ કરપડા, રાજુભાઈ કરપડા, ખેડૂત એકતા મંચના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જયસુખભાઈ દુધરેજિયા, મૂળિયા તાલુકાના ખેડૂત એકતા મંચના પ્રમુખ પ્રેમજીભાઈ રાસિંગપર, મુન્નાભાઈ રાસિંગપર અને ખેડૂતો હાજર રહ્યા હતા. આ તકે ખેડૂતોએ પાક વીમો આપો, પાક વીમો લૂંટાયોના નારા લગાવ્યા હતા અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો રહ્યા હતા. રાસિંગપર ગામ, તાલુકો મૂળી, સુરેન્દ્રનગર.